હેલો હાવ આર યુ ઓલ વેલકમ ટુ એવરી વન માય રિયર શિવસા સ્ટુડન્ટ કેમ છો બાળ મિત્રો મજામાં ને બાળ મિત્રો આપણે ધોરણ 7ની અંદર આગળના વિડીયોની અંદર સરસ મજાનું રાવણનું મિથ્યાભિમાન કાવ્ય શીખ્યા તો બાળ મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 21 ઉપર જે સાગરકાંઠાનો પ્રવાસ જે 13 નંબરનો જે લેશન છે એ આજે આપણે શીખવાનો છે તો બાળમિત્રો આપણો જે આ પાઠ છે એના જે કવિ છે એ છે રઘુવીર ચૌધરી જેમનો જન્મ 5 ડિસેમ્બર 5/12/1938ના રોજ થયો છે તો સૌ પહેલાં બાળમિત્રો આપણે જે લેખક છે એનો આપણે પરિચય મેળવીએ તો રઘુવીર તલસી ચૌધરીનો જન્મ જે છે ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામમાં થયો હતો કોલેજ કક્ષાએ વર્ષો સુધી એમણે અધ્યયન અધ્યાપન કાર્ય કર્યું છે અને તેઓ આપણા એ જાણીતા એવા નવલકથાકાર અને નાટ્યકાર છે તેમણે કવિતાઓ છે ઘણી બધી કવિતાઓ પણ લખી છે ટૂંકી વાર્તા પણ લખી છે વિવેચન ક્ષેત્રે એમનું યશસ્વી પ્રદાન નિબંધ ક્ષેત્રે એમનું યશસ્વી પ્રદાન રહેલું છે હવે એમની નવલકથા જોઈએ તો ઉપરવાસ કથાત્રયી જે છે એમને પુરસ્કૃત થયેલી નવલકથા છે ઝૂલતા મિનારા નાટ્ય સંગ્રહ અને સહારાની ભવ્યતા નિબંધ સંગ્રહ એમણે પ્રસિદ્ધ કર્યા છે પ્રખ્યાત કર્યા છે તેઓ કલાનો કશબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું એ સર્જન કરે છે બાળમિત્રો આપણે આ પાઠની અંદર હવે શું જોવાનું છે એની વાત આપણે જે છે એ બીજા નંબરનું જે લેશન છે બીજા નંબરનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં આપ્યું છે ગુજરાતના દરિયાકાંઠે દરિયા કિનારે આવેલા જે જાણીતા સ્થળો છે જેમાં માધવપુર દ્વારકા સોમનાથ દીવ દાંડી માંડવી જેવા સ્થળોનું અહીંયા રસપ્રદ શૈલીની અંદર વર્ણન કરવામાં આવ્યું છે પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાનો પરિચય આપ્યો છે અને સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે આપણને આ બધા જ સ્થળોની જે કહેવાય કે બધા સ્થળોનો ખ્યાલ અપાવે છે હવે આપણે બાળમિત્રો પાઠને વાંચતા જઈએ અને સાથે સાથે સમજતા જઈએ બરાબર આપણે દરેક સ્થળોની જે છે એ મુલાકાત લેવાની છે બરાબર તો વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી બરાબર વર્ગ શિક્ષક જે છે સોમનાથ જે છે એ હતા અને એમણે પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે 3 વિદ્યાર્થીઓની સમિતિ એ ગોઠવી હતી રેવતી વરુણ અને સિંધુ એટલે ઘંટ વાગતા ચર્ચા અટકી ગઈ હતી સોમનાથે પ્રવેશ કરવાની સાથે જ પાટિયા પર નજર કરી તો એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના એ ચાહક હતા પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓ સામે ફરીને એ બોલ્યા બાળમિત્રો અહીંયા જે છે સોમનાથ જે છે એ કોણ હતા તો એ ભૂગોળના શિક્ષક હતા બરાબર અને એ જેવા વર્ગની અંદર પ્રવેશે છે એટલે એક જે છે એ કુદરતની કવિતાના કુદરત વિશેની જે કવિતા છે એના પણ એ ચાહક હતા એટલે જે કાળું પાટિયું છે બોર્ડ જે છે આપણું બ્લેકબોર્ડ છે બરાબર તો એ બ્લેકબોર્ડ પર જે છે એમને અમુક પંક્તિઓ લખેલી જે હતી તો એ વાંચી અને એ પોતે રાજી પણ થઈ ગયા હતા તો એ પંક્તિઓ કઈ હતી તો એ જે નીચે આવે છે તમને જોવો છો કે રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી બરાબર બધી જ પૃથ્વીની જે ખારાશ જે છે એ રેલાઈને આવે છે તમને બધાને ખબર છે કે નદીઓનો પ્રવાહ જે છે એ અંતે તો નદીઓ બધી જ જે છે સમુદ્રને મળે છે બરાબર તો પૃથ્વીની બધી જ ખારાશ જે છે એ રેલાઈને આવે છે અને તોય છતાં સિંધુના હૃદયમાં એટલે કે સાગર સિંધુ એટલે સાગર સાગરના હૃદયની અંદર જે છે એ અમી વાદળી ઉઠશે બરાબર જો અમી વાદળી ઉઠવી એટલે એનો અર્થ શું થાય છે કૃપા થવી અથવા તો મહેર થવી બરાબર તો અહીંયા આ જે છે એક શું છે રૂઢિપ્રયોગ છે અમી વાદળી ઉઠવી એટલે કે કૃપા થવી અથવા તો મહેર થવી હવે આપણે આગળ જોઈએ કે આ પહેલાંના તાસમાં ગુજરાતી શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂંસવા ગયા ત્યાં
રેવતીએ વિનંતી કરી કે રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. બરાબર, જો તરત જ એમને એમ લાગ્યું કે આગળનો જે પીરિયડ જે છે એ ગુજરાતીનો હતો, તો એમણે આ લખ્યું હશે. બરાબર, અને એ જેવા ભૂસવા માટે જાય છે, એને રફ કરવા માટે જાય છે, તરત જ રેવતી બોલી ઉઠે છે કે સાહેબ તમે એને રહેવા દો, આ એક જન્મદિવસની શુભેચ્છા છે. સોમનાથે એમની ડાયરી ખોલી અને પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા આજે પોતે કેમ ચૂકી ગયા. આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ છે. બરાબર, જો હવે અહીંયા આપણે પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાય કે વર્ગના કોનો જન્મદિવસ હતો, તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ હતો. સિંધુને શુભેચ્છા આપી અને એ પગે લાગીને ઊભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી અને સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોંથાળ જેવી પોચી છે. તો જો એક પ્રશ્ન પણ આવે છે, બરાબર, કે સુખડી કેવી છે, તો સુખડી મોંથાળ જેવી પોચી લાગી હતી. બરાબર, સિંધુએ જે છે, સિંધુના બેન્ચ પર જે છે, પાટલી પર જે છે મીઠાઈનું પડીકું હતું, એ રેવતી લઈ આવી અને તરત જ એ સોમનાથને આપે છે, એમના શિક્ષકને આપે છે. એટલે તરત જ શિક્ષક બોલી ઉઠે છે કે વાહ, સુખડી છે ખરી પણ કેવી છે, મોંથાળ જેવી પહોંચી છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી અને એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિના અભિપ્રાય સિંધુએ જાહેર પણ કર્યો હતો અને કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ જે નક્કી કરે તે. આપણે આ ત્રણ નક્કી કર્યા છે, પરંતુ જે સાહેબને યોગ્ય લાગે, કચ્છનું માંડવી, કાં સૌરાષ્ટ્રનું માધવપુર અને કાં તો ગુજરાતનું દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી જે સાહેબ નક્કી કરશે ત્યાં આપણે પ્રવાસે જશું. તો તરત જ સાહેબ બોલી ઉઠે છે કે શાબાસ, તમે દરિયાકિનારાના સ્થળ પસંદ કર્યા છે એ મને ખૂબ જ ગમ્યું છે. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા અને રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એ એના લેખક હતા. કે મેં તમને જ્યારે આપણે જ્યારે આબુ અંબાજી ગયા હતા ત્યારે જે છે એક વચ્ચે રસ્તામાં મેં તમને લેખ સંભળાવ્યો હતો અને એના જે લેખક જે હતા એ કોણ હતા, રવિશંકર મહારાજ હતા. સ્વામી આનંદ, સિંધુ એવું તરત જ કહે છે કે પર્વતની ઊંચાઈ જોનારી સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. બરાબર, જો પર્વતોની જે ઊંચાઈ, એટલે કે ટૂંકમાં આપણે આગળના વખતમાં આપણે પ્રવાસ જે કર્યો હતો એ પર્વતનો કર્યો હતો, આબુ અંબાજી ત્યાં આપણે ફરવા માટે ગયા હતા. બરાબર, તો હવે આપણે પર્વતો તો જાણ્યા, એની ઊંચાઈ તો જાણી. બરાબર, પણ હવે આપણે સમુદ્રના જે કિનારે છે એ સમુદ્રના કિનારે પણ પ્રવાસ કરવો જોઈએ, કે સમુદ્રના ઊંડાણ વિશે પણ આપણે જાણવું જરૂરી છે. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી જે છે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે, તેથી એમણે ગાયેલું કે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજી દરિયાદિલ હતા, એમણે કદી કોઈને શાપ ન આપ્યો હતો, આશીર્વાદ જ આપ્યા હતા અને એમના હૃદયમાં તે હંમેશા અમી વાદળી ઉડતી હતી. બરાબર, હવે જો અહીંયા ઝવેરચંદ મેઘાણી જે છે, જ્યારે બાપુ જે છે એ બીજી ગોળમેજી પરિષદમાં જ્યારે ભાગ લેવા માટે ગયા, બરાબર, તો બાપુ પોતે અપમાન વેઠતા હતા અને વેઠી લેવાની એમની ઉદારતા હતી. અને તમને બધાને ખબર છે કે ગાંધી બાપુ જે છે એ સત્ય અને અહિંસામાં માનનારા હતા. બરાબર, તો તેથી એમણે એક ગીત પણ ગાયેલું હતું કે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. અને ગાંધીજી પોતે દરિયાદિલ પણ હતા અને એમને કદી પણ કોઈને પણ શ્રાપ આપ્યો જ નહોતો, એ હંમેશા બધાને આશીર્વાદ જ આપતા હતા અને હંમેશા એ જે કહેવાય કે એમના હૃદયની અંદર પણ અમી વાદળી જ ઉડતી હતી, એટલે કે દરેક માટે જે છે એ કૃપા જ રહેતી હતી. જો દરિયાદિલ હોવું એટલે કેવું થવું, કે ઉદાર દિલવાળું હોવું. બરાબર, હવે આપણે આગળ જોઈએ. હવે એમાં આગળ કે સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે તે રીતે કહ્યું, એટલે કે સાહેબ સાંભળે એ રીતે જે છે એ રેવતી બોલી કે સાહેબ જે છે એ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું રહી ગયું લાગે છે. સોમનાથે તરત જ પીઠ ફેરવી અને મુક્ત હુંશ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતના
પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા લાગ્યા. છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરીને માંડવીના નામ સાથે વહાણ ચિતર્યું, પછી દ્વારકા, બેટ દ્વારકા, એમ બોલો બોલો હવે શું લખવું. બરાબર, આવું બધું જે છે એ પોતે તરત જ પાછા ફરી અને બ્લેકબોર્ડ પર લખવા લાગ્યા. તમને આગળ જે છે અહીંયા તમે જોશો કે જે કહેવાય કે જે સોમનાથ જે હતા એ સોમનાથે જે છે એમને યાદ આવી ગયું કે મેં એ જતા હતા અને તરત જ રેવતી બોલે છે એટલે તરત જ એ પાછા ફરે છે અને જે પશ્ચિમ ભારતના જે કંઈ પણ દરિયા કિનારાના જે સ્થળો છે એ લખવા લાગે છે. બરાબર, તો તરત જ જે છે એ કોટેશ્વર નારાયણ સરોવરથી પશ્ચિમ દિશાના જે નારાયણ સરોવરથી શરૂ કરી અને માંડવીના નામ સામે જે વાહન ચિત્રે છે, દ્વારકા, બેટ દ્વારકા, બધું જ લખે છે. પછી એ વિદ્યાર્થીઓને પૂછે છે કે શું લખવું હવે. તો માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ મેં લાવ્યો છું, લો તમે બધા વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે અને એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે, તેથી લેખ વાંચવા લાગે છે. હવે જો માધવપુર જે છે માધવપુરની વાત આવે છે, તો માધવપુર જે સ્થળ છે એ શું છે. બરાબર, હવે એના વિશેની વાત છે. માધવપુર એ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અને અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી બેશુમાર છે, પપૈયા છે, અહીંના પોપટ અને પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. જો મુખ્ય તો વસ્તુ જે છે માધવપુરમાં જે છે એ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું એને વૃંદાવન કહેવાય છે. સાથે સાથે અહીંયા મુખ્ય વસ્તુ શું છે કે રૂકમણી અને શ્રી કૃષ્ણ ભગવાનના જે છે એ લગ્ન ક્યાં યોજાણા હતા, માધવપુરની અંદર યોજાણા હતા. અને એ દર વર્ષે એ રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ત્યાં ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો પણ મેળો જે છે એ જાણીતો છે માધવપુરનો. અહીં ભાદર, ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આ ત્રણ નદીઓ જે છે એ સમુદ્રને અહીંયા મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો જે છે વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારે વધારે પસંદ કરે છે ફરવાવાનું. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને લોકો મુગ્ધ થઈ જાય છે. મુગ્ધ થવું એટલે કે મોહિત થઈ જવું. તો ચાલો માધવપુર, રેવતી બોલી, તરત જ રેવતી કહે છે તો માધવપુર આપણે જઈએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી રેવતીને આગળ વધવાનું પસંદ કર્યું અને સોમનાથે લખ્યું. હવે આગળ કે સાહેબ પોતાનું નામ લખવાની જે ઉતાવળમાં જે છે એ સુદામા અને ગાંધીજીના વતન તો ભૂલી ગયા. સિંધુએ તરત જ વિનયપૂર્વક જાળવીને કહ્યું, બરાબર, કે સાહેબ જે છે પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીનું કયું વતન એમનું. તમને બધાને ખબર છે કે ગાંધીજી અને સુદામાનું વતન પોરબંદર. તો પોરબંદરને તો સાહેબ ભૂલી જ ગયા. દ્વારકા અને માધવપુર વચ્ચે જે છે એ પોરબંદર ખરો. રાષ્ટ્રપિતાના મહાત્મા ગાંધીજીના જન્મસ્થળને કેમ કરી ભૂલાય. અને ત્યાંનો દરિયા કિનારો દરિયો પણ જે છે એ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે તેવો છે. સોમનાથનું જે પ્રભાસ ક્ષેત્ર છે મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. તો આ વિસ્તારમાં મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. અહીં અનેક મંદિર જે છે, આજે સોમનાથનું જે મંદિર છે એ અનેક વાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા એ વધતી રહી છે. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ આ સાતમું છે. દ્વારકાના ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. અને દ્વારકાનું ત્રિલોક સુંદર શ્રી કૃષ્ણનું જે છે એ જગત મંદિર જે છે એ પણ સમુદ્ર કિનારાની શોભા વધારે છે. સર, તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે પણ ઓળખાવે છે. દ્વારકા એટલે કે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા.
તળાજા પાસેનું ભવનાથ મંદિર, આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એક કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું હતું. નજીકના મણાર અને અલંગ, અલંગ જે છે જો વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત જો કેન્દ્ર હોય ગુજરાતમાં તો એ ક્યાં છે? અલંગમાં છે. તો એ પ્રાચીન કાળમાં ધોલેરા અને લોથલ જ્યાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે, તો એ વહાણવટું ત્યાં પણ ચાલતું હતું. પ્રાચીન સમયમાં લોથલ અને તિથલનો કશો સંબંધ ખરો? વરુણે તરત પૂછે છે. સંબંધ સમુદ્રના 1666 કિલોમીટર લાંબા કિનારાનો છે, પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે, તમને બધાને ખબર છે બરાબર કે સમુદ્ર જે છે એ સમુદ્ર ઉદાર દિલે ઉદાર હૃદયે માનવ જાતિને મીઠું પૂરું પાડવાનું કામ કરે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો હતો તો તરત જ ગાંધીજીએ છે દાંડીકૂચ ચલાવી અને ગાંધીજીએ જે દાંડીકૂચ ચલાવી અને મીઠાનો સત્યાગ્રહ કર્યો અને મીઠા પર જે વેરો જે નાખ્યો હતો એ વેરા નાખવાના કાયદાને ગાંધીજીએ પડકાર્યો હતો અને આખો દેશ બેઠો થયો હતો. કે ગાંધીજી એવું ઈચ્છતા હતા કે જો પાણી પર કર ન લેવાતો હોય તો મીઠું પણ લોકોની જરૂરિયાત છે, મીઠા પર પણ કર લેવાવો ન જોઈએ. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી સર. આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલાં સોમનાથથી સીધા ખંભાત જતા હતા. મોટા થાવ પછી જજો. આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય છે. પહેલાં આપણે એ જોવું જોઈએ કે કઈ ઋતુની અંદર ક્યાંથી ક્યાં જવાય છે બરાબર. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પડ છે, તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. એટલે દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ હોય છે, નોખું વ્યક્તિત્વ હોય છે. તો ગુજરાતીઓ દરિયાખેડું ગણાય છે, કેમ કે એ દરિયાને ઓળખે છે, પૂજે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા છે અને સિંધીઓ પણ એ ગાય છે બરાબર. સિંધીઓ પણ જે છે એ ઝૂલેલાલને માને છે, ઝૂલેલાલના ગીત ગાય છે. ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા છે અને એ વરુણદેવનો અવતાર ગણાય છે. જો અહીંયા જે છે ઝૂલેલાલ જે છે એ કોણ છે? તો એ વરુણદેવનો અવતાર છે બરાબર. તો હું મારું નામ જે છે એ દરિયાલાલ રાખી શકું બરાબર. વરુણ તરત જ એમ કહે છે કે જો વરુણદેવનો અવતાર હોય તો મારું નામ વરુણ છે, તો હું પણ મારું નામ જે છે એ દરિયાલાલ રાખી શકું છું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને એ ગાવા લાગે છે બરાબર. કે તરત જ જે છે એ સિંધુ પોતે જે છે એ ઊભો થાય છે અને તરત સાહેબની રજા લઈને એ ગીત ગાવા લાગે છે. તમને બધાને ખબર છે કે ઝૂલેલાલનું એ ગીત જે છે એ પ્રખ્યાત છે. ઓ લાલ મેરી પત રખિયો ભલા ઝૂલે લાલણ બરાબર. ઓ લાલ મેરી પત, પત એટલે કે આબરૂ બરાબર. આપણી જે ક્રેડિટ છે એ ક્રેડિટ આબરૂ બરાબર. રખિયો એટલે કે રાખ. ભલા, ભલા એટલે કે ભલા એટલે કે સારી રીતે. ઝૂલે લાલણ કે હે ઝૂલે લાલ તમે મારી આબરૂ રાખો. આખો વર્ગ આ ગીત સાંભળીને તાળીઓથી ગાજી ઉઠે છે, તાળીઓ સાથે જોડાય છે બરાબર. તો બાળમિત્રો હવે તમારે આ જે PDF મોકલું એનું હોમવર્ક તમારે એક વખત વર્કબુકમાં અને એક વખત નોટબુકમાં લખવાનું છે. ઓકે, સારું, ત્યારે આવજો બાળમિત્રો.